विद्यार्थी मित्रों गया लेक्चर नी अंदर आपणे आकाश शास्त्र मां चेप्टर नंबर 2 सूर्य क्षण संबंध ना चेप्टर मां विकिरण आकृति नी रीत नो अभ्यास करेलो छे। हवे सूर्य क्षण संबंध ना चेप्टर मां क्षण संबंध ना अभ्यास नी टोटल 3 रीत आपणे भणवानी छे। विकिरण आकृति नी रीत, कार्ल पियर्सन नी गुणन प्रभाक नी रीत अने स्पीयरमैन ना क्रमांक सहसंबंधांक नी रीत। તમા વિકિરણ આકૃતિની રીતની થિયરી આપણે ધ્યાનમાં લીધી છે, હવે આપણે રીત નંબર 2 કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતનો અભ્યાસ કરવાનો છે। તો આ કાર્લ પિયર્સનની રીતના દાખલાઓ ગણવા માટે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતની અંદર જુદા જુદા 3 સૂત્ર આપણને આપવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજી લઈએ કે કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરો। તો પહેલું સૂત્ર સહસંબંધાંક, સૌથી પહેલા તો એ મુદ્દો યાદ રાખજો કે સહસંબંધાંકને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે। સહસંબંધાંકને સંકેતમાં કેના વડે દર્શાવવામાં આવશે? આર વડે દર્શાવવામાં આવે છે। એટલે કાર્લ પિયર્સનની રીતનું પહેલું સૂત્ર છે, જ્યારે x બાર એટલે કે x નો મધ્યક અને y બાર એટલે કે y નો મધ્યક, જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક મળે, ચલ x ની કિંમતો ઉપરથી x બાર શોધશું આપણે, ચલ y ની કિંમતો ઉપરથી y બાર મેળવશું, x બાર અને y બાર બે પૂર્ણાંક મળે, મતલબ કે x બાર અને y બાર ના જવાબ જે છે એ પોઈન્ટ વગર ના આવે, પૂર્ણાંકમાં જવાબ આવે, તો આપણે આ પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે। પહેલું સૂત્ર છે r બરાબર, r એટલે સહસંબંધાંક, r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ના છેદમાં અંડર રૂટમાં સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર। r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન રૂટ ઓફ સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ ઓફ સિગ્મા y માઇનસ y બાર હોલ સ્ક્વેર। આ પહેલા સૂત્રનો ઉપયોગ ક્યારે કરશું? આપણે x બાર અને y બાર બંને પૂર્ણાંક મળતા હોય ત્યારે। કાર્લ પિયર્સનની રીતનું જ બીજું સૂત્ર છે, જ્યારે x બાર ની કિંમત અથવા તો y બાર ની કિંમત અથવા તો x બાર અને y બાર બંને ની કિંમત અપૂર્ણાંક મળે, x બાર અથવા તો y બાર બે માંથી એક અથવા તો બંને અપૂર્ણાંક મળે, એટલે કે પોઈન્ટ માં x બાર અને y બાર નો જવાબ આવે, બંને પોઈન્ટ માં આવે તો ભલે અથવા બે માંથી એકાદો પોઈન્ટ માં આવે તો પણ ભલે, તો જ્યારે અપૂર્ણાંક x બાર અને y બાર મળે ત્યારે સહસંબંધાંકનું સૂત્ર મૂકશું આપણે, r બરાબર n સિગ્મા x y માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ના છેદમાં રૂટમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર। આ બીજા સૂત્રનો ઉપયોગ ક્યારે કરશું? તો કે x બાર અથવા તો y બાર અથવા તો x બાર અને y બાર બંને પોઈન્ટમાં મળતા હોય ત્યારે, અપૂર્ણાંક મળતા હોય ત્યારે, સહસંબંધાંક બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન રૂટ ઓફ n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ ઓફ n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર। અને કાર્લ પિયર્સનની રીતનું ત્રીજું સૂત્ર છે, એમાં x બાર અને y બાર કરતા પણ જ્યારે x ની કિંમતો અને y ની કિંમતો જે રકમમાં આપેલી છે આપણને, x ની કિંમતો અને y ની કિંમતો, એ x ની કિંમત અને y ની કિંમત મોટી આપેલી, એના માટેનું કોઈ ચોક્કસ માપ આપવામાં આવેલું નથી વિદ્યાર્થી મિત્રો, પણ x ની કિંમતો અને y ની કિંમતો એટલે કે x ના અવલોકનો અને y ના અવલોકનો જે છે એ મોટી કિંમતો આપેલી હોય ત્યારે આ ત્રીજા સૂત્રનો ઉપયોગ કરશું, જેને ધારેલા મધ્યકની રીત પણ કહી શકાય। r બરાબર
n सिग्मा u v आ બીજું સૂત્ર જે છે એના ઉપરથી જ બનેલું છે x નું રૂપાંતર u માં થયેલું છે y નું રૂપાંતર v માં થયેલું છે એટલે કે x ની જગ્યાએ u લખેલો છે y ની જગ્યાએ v લખેલો છે આખા સૂત્રમાં એટલે r બરાબર n સિગ્મા u v માઈનસ સિગ્મા u ઇનટુ સિગ્મા v છેદમાં પહેલા રૂપમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર બીજા રૂપમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર આ ત્રીજું સૂત્ર ક્યારે વાપરશું આપણે તો કે x ની કિંમતો અને y ની કિંમતો ખૂબ જ મોટી આપેલી હોય ત્યારે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરશું તો કાર્લ પિયર્સનની રીતના આ ત્રણ સૂત્ર છે જુદા જુદા સંજોગો અનુસાર સૂત્રને ત્રણ ટુકડાઓમાં વહેંચેલા છે પહેલું સૂત્ર બીજું સૂત્ર ત્રીજું સૂત્ર પણ એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો સહસંબંધાંકનો કાર્લ પિયર્સનનો કોઈ પણ દાખલો તમે આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રથી ગણશો જવાબ હંમેશા સરખો જ આવશે પણ આ તો દાખલાઓ ગણવા માટે આપણને સરળતા રહે એટલા માટે આપણે આવા ત્રણ ટુકડાઓ ધ્યાનમાં લીધા છે કે x બાર અને y બાર પૂર્ણાંક આવે તો પહેલું સૂત્ર વાપરશું x બાર y બાર પોઈન્ટમાં આવે અપૂર્ણાંક આવે તો બીજું સૂત્ર વાપરશું અને અવલોકનોની કિંમતો ખૂબ જ મોટી આપેલી હોય ગુણાકાર ભાગાકાર ખૂબ જ મોટા થાય એમ હોય ત્યારે આપણે u v ની રીતનો ઉપયોગ કરશું તો કાર્લ પિયર્સનની રીતના આ ત્રણ સૂત્ર આપણે ધ્યાનમાં લીધા અને આ ત્રણેય સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે કાર્લ પિયર્સનની રીતના આગળના દાખલાઓ ગણવાના છે પણ આપણે આગળના દાખલાઓ ગણીએ તે પહેલા એ જ રીતનું એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ માની લો કે ઉદાહરણની રકમ આપણને આપેલી છે કે જુદા જુદા છ વિદ્યાર્થીઓએ નામા પદ્ધતિમાં એટલે કે એકાઉન્ટમાં અને આંકડાશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ આપેલા છે આપણને આવી રીતે રકમમાં બે કોલમ આપેલા છે નામા પદ્ધતિના જે ગુણ છે એ અને આંકડાશાસ્ત્રના મેળવેલા ગુણ છે એ આ બે વિગતો બે કોલમ રકમમાં આપેલા છે આપણને તો આપણને એવું કહેવામાં આવે કે નીચે આપેલ નામા પદ્ધતિના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ વચ્ચેનો સહસંબંધાંક શોધો હવે બીજી એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જ્યારે દાખલામાં તમને સહસંબંધાંકની ત્રણ રીત છે વિકિરણ આકૃતિની રીત કાર્લ પિયર્સનની રીત અને સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત તો ત્રણ રીતમાંથી કઈ રીતનો દાખલો છે એ સમજવા માટે જો વિકિરણ આકૃતિ હોય તો રકમમાં બહુ સ્પષ્ટ કહી દેવામાં આવે કાર્લ આપણે ગુણન પ્રકાર કાર્લ પિયર્સનની રીત હોય તો પણ અમુક દાખલાઓમાં કીધેલું છે અને સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત હોય તો પણ દાખલામાં કહી દેવામાં આવશે પણ મોટા ભાગના દાખલાઓ એવા છે કે જેમાં કહેવામાં આવતું નથી વિકિરણ આકૃતિની રીતે દાખલો ગણવાનો છે કાર્લ પિયર્સનની રીતે દાખલો ગણવાનો છે કે સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણવાનો છે જ્યારે દાખલાની રકમમાં કઈ પદ્ધતિએ દાખલો ગણવાનો છે એ કહેવામાં ન આવેલું હોય ત્યારે આપણે કાર્લ પિયર્સનની રીતનો જ ઉપયોગ કરવાનો છે આ ખાસ યાદ રાખજો તો માની લો કે રકમમાં આપણને એવું કીધું કે નીચે આપેલ નામા પદ્ધતિના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ વચ્ચેનો સહસંબંધાંક શોધો હવે સહસંબંધાંક શોધો એવું જ માત્ર કીધેલું છે તો આપણે કાર્લ પિયર્સનની રીતનો જ ઉપયોગ કરશું તો નામા પદ્ધતિના ગુણ આપેલા છે અને આંકડાશાસ્ત્રના ગુણ આપેલા છે પેલા વિદ્યાર્થીએ એકાઉન્ટમાં 65 માર્ક મેળવેલા છે અને આંકડાશાસ્ત્રમાં 90 માર્ક 72 અને 95 66 અને 88 70 અને 92 72 અને 85 69 અને 90 આવી રીતે 6 વિદ્યાર્થીઓના માર્ક્સ આપણને આપેલા છે અને આપણે સહસંબંધાંક શોધવો છે તો દાખલો ગણવા માટે વિદ્યાર્થી મિત્રો કાર્લ પિયર્સનની રીતનો આ દાખલો સમજી લ્યો બધાય દાખલા તમારે આ જ પદ્ધતિ પ્રમાણે ગણવાના છે નામા પદ્ધતિના જે ગુણ આપેલા છે આપણને એને કહી દઈએ આપણે ચલ x અને આંકડાશાસ્ત્રના ગુણ આપેલા છે એને કહી દઈએ આપણે ચલ y
એટલે રકમમાં જે પહેલું કોલમ આપેલું હોય એને x કહી દેવાનું હંમેશા આપણે, અને બીજું કોલમ આપેલું હોય એને y કહી દેવાનું છે. તો x ની કિંમતો આપેલી છે અને y ની કિંમતો આપેલી છે. એક વસ્તુ ક્લિયર છે કે કાર્લ પિયર્સન ની રીતે આ દાખલો ગણવાનો છે, કાર્લ પિયર્સન ની ગુણન પ્રઘાત ની રીતે આ દાખલો ગણવાનો છે. હવે આપણી સામે પ્રશ્ન એ છે કે કાર્લ પિયર્સન ની રીતે દાખલો ગણવાનો છે એ સાચી વાત, પણ ત્રણ માંથી કયા સૂત્ર નો ઉપયોગ કરીને દાખલો ગણવો? તો એના માટે આપણે x બાર અને y બાર શોધીએ. x બાર અને y બાર જો પૂર્ણાંક આવશે તો પહેલું સૂત્ર મૂકશું, અને x બાર અને y બાર જો અપૂર્ણાંક આવશે તો બીજું સૂત્ર અથવા તો ત્રીજું સૂત્ર કાંઈ પણ મૂકી શકો. તમે મોટા અવલોકનો છે એવું સમજો તો ત્રીજું સૂત્ર મૂકી શકો. ત્રણ માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ થઈ શકે, પણ પહેલા આપણે x બાર અને y બાર શોધી લઈએ પછી નક્કી કરીએ કે ત્રણ માંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો છે આપણે. તો સૌથી પહેલું કામ દાખલો ગણવા માટે આપણું જે ચલ x આપેલો છે આપણને રકમમાં, એ x ની કિંમતોનો સરવાળો કરીએ. x ની કિંમતોનો સરવાળો એને કહી દઈએ આપણે સિગ્મા x. x નો સરવાળો શું કહેવામાં આવશે? સિગ્મા x. તો 65 + 72 + 66 + 70 + 72 + 69, તો સિગ્મા x મળે છે આપણને 414. ત્યાર પછી y વાળો જે કોલમ છે એનો સરવાળો કરી નાખીએ, એને કહી દઈએ આપણે સિગ્મા y. y નો સરવાળો 90 + 95 88 + 92 + 85 + 90, તો એનો ટોટલ મળશે આપણને સિગ્મા y 540. હવે x નો સરવાળો જે મળે છે સિગ્મા x, એના ઉપરથી આપણે x નો મધ્યક શોધી લઈએ, મતલબ કે x બાર મેળવી લઈએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, મધ્યક નું સૂત્ર x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x આપણને મળે છે 414 ના છેદમાં n. n એટલે અવલોકનોની સંખ્યા, 1 2 3 4 5 અને 6 અવલોકનો આપેલા છે, n એટલે 6. તો 414 ભાગ્યા 6 એટલે x બાર ની કિંમત આપણને મળશે 69. 414 ભાગ્યા 6 કરીએ એટલે x બાર કેટલા મળે છે આપણને? 69. આવી જ રીતે y બાર મેળવી લઈએ. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y 540 ભાગ્યા n એટલે 6. તો y બાર 540 ભાગ્યા 6 કરીએ તો y બાર આપણને મળે છે 90. તો હવે કયા સૂત્રથી આ દાખલો ગણવો એ હવે ક્લિયર થશે. x બાર અને y બાર બે પૂર્ણાંક મળે છે, એટલે કે પોઈન્ટ વગરના મળે છે. x બાર ની કિંમત 69, y બાર ની કિંમત 90. તો x બાર અને y બાર બે પૂર્ણાંક મળે છે. જ્યારે x બાર અને y બાર બંને પૂર્ણાંક મળતા હોય ત્યારે પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે ક્લિયર છે કે આ પહેલા સૂત્રથી આપણે દાખલો ગણવો છે. r બરાબર સિગ્મા x - x બાર * y - y બાર / રૂટ ઓફ સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર * રૂટ ઓફ સિગ્મા y - y બાર હોલ સ્ક્વેર. આ સૂત્રથી આ દાખલો ગણવાનો છે આપણે. હવે આ સૂત્રથી આ દાખલો ગણવો હોય તો હવે આપણે અહીંયા જરૂરી બીજા કોલમ બધા તૈયાર કરવાના થશે, અને એ કોલમ એક વખત સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો એટલે દાખલો ગણવાનું કામ એકદમ સરળ છે. તો હવે આટલું કામ પૂરું થયા પછી સૌથી પહેલું કોલમ આપણે તૈયાર કરશું x માઇનસ x બાર. x માઇનસ x બાર એવું નવું કોલમ તૈયાર કરશું આપણે. x માઇનસ x બાર તૈયાર કરશું, પછી y માઇનસ y બાર તૈયાર કરશું. પહેલા x માઇનસ x બાર આપણે તૈયાર કરીએ. x માઇનસ x બાર આ બધી કિંમતો જે આપેલી છે 65 72 66 70 72 અને 69 એ બધી કિંમતો x ની કહેવાય. તો પહેલા લખેલો છે આપણે x, એમાંથી બાદ કરવાનું છે x બાર. તો x બાર ની કિંમત અહીંયા શોધેલી છે આપણને, x બાર મળે છે 69.
तो x માંથી x બાર ની કિંમતો જે છે એ આપણે બાદ કરતા જઈએ મતલબ કે અહીંયા આપણે એવું ધ્યાનમાં લેવું પડશે x ની કિંમત 65 x બાર ની કિંમત 69 65 69 કરશું એટલે આપણને મળે છે -4 72 69 એટલે મળશે આપણને 3 66 69 એટલે આપણને મળે છે -3 ત્યાર પછી 70 69 એટલે આપણને મળે છે 1 72 69 3 69 69 એટલે મળે છે આપણને 0 હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આને કહેવામાં આવે મધ્યકમાંથી લીધેલા વિચલનો વિચલનો એટલે તફાવત મધ્યકને આધારે મેળવેલા તફાવતો છે આનો સરવાળો હંમેશા 0 થશે x - x બાર નો સરવાળો હંમેશા 0 જ થાય જેટલી કિંમતો પ્લસ વાળી છે એટલી જ કિંમતો માઈનસ વાળી થશે પ્લસ ની કિંમતો છે 3 અને 1 એટલે કે 7 તો માઈનસ ની કિંમતો પણ થાય છે 7 તો 7 - 7 આનો સરવાળો હંમેશા 0 જ થાય આ સોઈધું આપણે x - x બાર આવી જ રીતે હજુ બીજું કોલમ તૈયાર કરી નાખી આપણે જેને કહેશું આપણે y - y બાર y - y બાર y ની કિંમત માંથી y બાર ની કિંમત બાદ કરતા જઈએ આપણે એટલે કે 90 - 90 એટલે આપણને મળશે 0 ત્યાર પછી 95 - 90 એટલે આપણને મળશે 5 88 - 90 તો -2 ત્યાર પછી 92 - 90 એટલે 2 85 - 90 એટલે -5 અને 90 - 90 એટલે મળશે આપણને 0 આ કોલમનો સરવાળો પણ વિદ્યાર્થી મિત્રો હંમેશા 0 જ થાય જેટલી માઈનસ કિંમત હોય એટલી પ્લસ કિંમત હોય એટલે હંમેશા દરેક દાખલામાં યાદ રાખશો આપણે x - x બાર y - y બાર આ બે કોલમના સરવાળા હંમેશા 0 જ થાય આ બંને કોલમના ટોટલ કરીએ તો હંમેશા શું થાય 0 જ થાય ચાલો આ બે કોલમ તૈયાર થઈ ગયા હવે આપણે x અને y વાળા કોલમની દાખલો ગણવામાં હવે ક્યાંય જરૂર નથી હવે આ જે બે નવા કોલમ તૈયાર થયા છે એને આધારે આપણે દાખલો ગણશું તો x - x બાર વાળું કોલમ અને y - y બાર વાળું કોલમ હજુ આપણે નવો કોલમ બનાવીએ આ બંને કોલમનો ગુણાકાર કરી નાખીએ આપણે ગુણાકાર કરી નાખીએ મતલબ કે x - x બાર ઇન્ટુ y માઇનસ y બાર x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર આ બે કોલમનો ગુણાકાર કરતા જાય માઇનસ 4 ગુણ્યા 0 એટલે 0 3 ગુણ્યા 5 15 માઇનસ 3 ગુણ્યા માઇનસ 2 એટલે પ્લસમાં આવશે 6 1 ગુણ્યા 2 એટલે 2 3 ગુણ્યા માઇનસ 5 એટલે માઇનસ 15 અને 0 ગુણ્યા 0 એટલે આવશે 0 આ કોલમનો સરવાળો કરીએ કેનો સરવાળો આપણે કરવો છે x - x બાર ઇન્ટુ y - y બાર સરવાળો એટલે સિગ્મા કેનો સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર પ્લસ વાળી કિંમતોમાંથી બાદ કરી દઈએ માઇનસ વાળી કિંમતો એટલે આનો સરવાળો આપણને મળશે 8 પ્લસ 15 અને માઇનસ 15 નીકળી જશે તો વધે છે 6 ને 2 8 આ થયું x - x બાર ઇન્ટુ y - y બાર હવે પછીનો કોલમ બનાવીએ આપણે x - x બાર નો સ્ક્વેર x - x બાર પહેલા આ બે નો ગુણાકાર કરી લીધો હવે એક પછી એક બંનેના સ્ક્વેર કરશું તો x - x બાર નો સ્ક્વેર કરવો છે -4 નો સ્ક્વેર -4 નો સ્ક્વેર કરીએ તો +16 આવશે 3 નો સ્ક્વેર 9 -3 નો સ્ક્વેર પણ 9 1 નો સ્ક્વેર 1 3 નો સ્ક્વેર 9 અને 0 નો સ્ક્વેર 0
सरवाड़ो करिए मतलब के सिग्मा केनो सिग्मा छे x माइनस x बार नो स्क्वेर तो आनो टोटल मळशे आपणने 44 x माइनस x बार नो होल स्क्वेर केटलो मळे छे आपणने 44 अने छेल्लो कोलम हजु एक बाकी छे y माइनस y बार नो स्क्वेर करिए y माइनस y बार नो स्क्वेर y माइनस y बार वाला कोलम नो स्क्वेर पहला x माइनस x बार नो स्क्वेर करियो हवे y माइनस y बार नो स्क्वेर करिए 0 नो स्क्वेर 0 5 नो स्क्वेर 25 माइनस 2 नो स्क्वेर 4 2 नो स्क्वेर 4 माइनस 5 नो स्क्वेर 25 અને 0 નો સ્ક્વેર 0 તો આપણે સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર આનો સરવાળો કરીએ સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર આપણને મળે છે 58 આનો સરવાળો કેટલો મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો 58 તો દાખલો ગણવા માટે આટલા જરૂરી કોલમ બનાવવાના હોય x ઉપરથી x બાર શોધો y ઉપરથી y બાર શોધો x बार અને y बार બે પોઈન્ટ વગરના મળે છે તો પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે પહેલા સૂત્રનો ઉપયોગ કરવા માટે હવે પહેલું કોલમ આપણે તૈયાર કરેલું છે x - x बार x ની કિંમતોમાંથી x बार ની કિંમતો બાદ કરી બીજું કોલમ તૈયાર કરેલું છે y - y बार y ની કિંમતોમાંથી y बार ની કિંમતો બાદ કરી આ બે કોલમ તૈયાર થઈ જાય એટલે હવે બીજા ત્રણ કોલમ કયા ત્રણ કોલમ તો કે આ બે કોલમનો ગુણાકાર x - x બાર * y - y બાર આ બંને કોલમનો ગુણાકાર પછી x - x બાર નો સ્ક્વેર પછી y - y બાર નો સ્ક્વેર અને એના સરવાળા આટલું કામ પૂરું થયા પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પહેલું સૂત્ર મૂકી દઈએ સહસંબંધાન r બરાબર r બરાબર सूत्र छे सिग्मा x माइनस x बार इनटू y माइनस y बार ना छेद मा पहला रूट मा सिग्मा x माइनस x बार नो होल स्क्वायर बीजा रूट मा सिग्मा y माइनस y बार नो होल स्क्वायर आ सूत्र मा किंमत मूकी એટલે આપણને સહસંબંધાંક મળશે તો r बराबर सिग्मा x माइनस x बार इनटू y माइनस y बार तो અહીંયા છે જ આપણી પાસે સિગ્મા x - x બાર * y - y બાર આ કોલમનો સરવાળો એટલે કે 8 અંશમાં મૂકવાના થશે 8 સિગ્મા x - x બાર * y - y બાર 8 ના છેદમાં પહેલા રૂટમાં સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર કેટલા છે 44 બીજા રૂટ માં સિગ્મા y - y બાર નો હોલ સ્ક્વેર સિગ્મા y - y બાર નો હોલ સ્ક્વેર કેટલા છે 58 તો બધી જ કિંમતો સૂત્રમાં આપણે મૂકી દીધી ફરીથી એક વખત સૂત્રમાં કિંમત મૂકીએ સિગ્મા x - x બાર * y - y બાર તો અહીંયા છે આપણી પાસે સિગ્મા x - x બાર * y - y બાર 8 रूट मा सिग्मा x माइनस x बार नो होल स्क्वायर तो छे सिग्मा x माइनस x बार नो होल स्क्वायर 44 सिग्मा y माइनस y बार नो होल स्क्वायर छे आपनी पासे 58 હવે આનું સાદું રૂપ આપી દઈએ તો અંશમાં છે 8 છેદમાં વર્ગમૂળમાં 44 એને ગુણ્યા વર્ગમૂળમાં 58 તો એક કામ કરીએ આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ વર્ગમૂળમાં બે વર્ગમૂળનો ગુણાકાર કરી નાખીએ 44 વર્ગમૂળમાં દર્શાવશો 44 ગુણ્યા 58 44 ગુણ્યા 58 કરીએ એટલે આપણને મળે છે 2552 આ બેનો ગુણાકાર મળશે 2552 44 ગુણ્યા 58 કરીએ એટલે 2552 હવે બરાબર કરીને અંશમાં છે 8 છેદમાં 2552 નું વર્ગમૂળ કાઢી લેશું આપણે 2552 નું સ્ક્વેર રૂટ 2552 નું સ્ક્વેર રૂટ કાઢીએ એટલે આપણને મળે છે 50.52 50.52 મળશે 2552 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલું મળશે 50.52
बावन तो आर बराबर आठ भांगिया पचास पॉइंट बावन, आठ भांगिया पचास पॉइंट बावन करिए तो जवाब आपने मिलसे जीरो पॉइंट सोल, जवाब कितना मिलसे आपने जीरो पॉइंट सोल। तो कार्ल पियर्सन की रीत ना पहला सूत्र नो उपयोग, कार्ल पियर्सन की रीत ना त्रण सूत्र छे एमा कार्ल पियर्सन की रीत ना पहला सूत्र नो उपयोग करीने आ दाखलो आपणे सोल्व करेलो छे। हवे एक मुद्दो साथे साथे बीजो याद राखजो विद्यार्थी मित्रों, सहसंबंधांक गुणधर्मो मां आपणने आपेलु छे, सहसंबंधांक मतलब के आर जे छे सहसंबंधांक नो जवाब जे छे ए हमेशा माइनस एक थी प्लस एक नी वच्चे ज आवशे। हाँ माइनस एक पण आवी सके अने प्लस एक पण आवी सके, एटले आने आपणे लखवू होय तो आ रीते लखी शकीए माइनस वन लेस देन ओर इक्वल टू आर लेस देन ओर इक्वल टू वन, आने कहेवामां आवे छे आर नो विस्तार, विस्तार એટલે કે એનો જવાબ જે છે એનો અંતરાલ જે છે એ -1 +1 અને એની વચ્ચે હોઈ શકે। તો તો આનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે આપણે સહસંબંધાંકના કોઈ પણ દાખલા ગણશું એનો જવાબ -1 +1 અથવા તો એની વચ્ચે જ આવશે, તો અહીંયા જવાબ મળે છે 0.16। તો -1 અને +1 ની વચ્ચે જવાબ કહેવાય। હા -1 આવી શકે प्लस एक आवी सके अने बेनी वच्चे पॉइंट मां काई पण जवाब आवी सके, तो माइनस एक अने प्लस एक नी वच्चे ज जवाबो आवशे। आ मुद्दो पण आपणे खास ध्यान मां लेशुं। तो गुणन प्रघात नी रीत मां पहेलुं उदाहरण आपणे जोईलुं छे, आ उदाहरण व्यवस्थित समझी लेजो अने तमारी नोट मां पण खास नोंधी लेजो। आगळ नो बीजा सूत्रनो उपयोग, त्रीजा सूत्रनो उपयोग, आ सूत्रनो उपयोग करीने आपणे एक एक दाखलाओ समझी लेशुं અને પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશું। ત્યાં સુધી આ વિડિયો નિહાળી લ્યો વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તમારી નોટમાં આ તમામે તમામ મુદ્દાઓ નોંધી લ્યો અને આને વ્યવસ્થિત સમજી લ્યો। નમસ્કાર।